તરલ સ્તંભને કારણે ઉત્પન્ન થતું દબાણ. ધારો કે કોઈ પાત્રમાં રો ઘનતાવાળું પ્રવાહી સ્થિત સંતુલનમાં છે. આ પ્રવાહીમાં વાય ઊંડાઈએ કરેલા ડી વાય જાડાઈનો અને એ જેટલા આડછેદવાળો નળાકાર તરલખંડ વિચારો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તરલખંડનું કદ એ ડી વાય છે અને તેના દળ અને વજન અનુક્રમે રો ડોટ એ ડોટ ડી વાય અને ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ રો જી ડોટ એ ડી વાય થશે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ નળાકાર ખંડની ઉપરની અને નીચેની સપાટી પર દબાણ અનુક્રમે પી અને પી પ્લસ ડી પી છે. તેથી ઉપરની સપાટી પર અધો દિશામાં લાગતું બળ પી એ થશે અને નીચેની સપાટી પર ઉર્ધ્વ દિશામાં લાગતું બળ પી પ્લસ ડી પી ઇન્ટુ એ થશે. પી એ પ્લસ ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ પી પ્લસ ડી પી ઇન્ટુ એ. માટે પી એ પ્લસ રો જી એ ડી વાય ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ એ ડી પી. માટે રો જી એ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એ ડી પી ડોટ. માટે ડી પી અપોન ડી વાય ઇઝ ઇક્વલ ટુ રો જી. સમીકરણ વન. આ સમીકરણ દર્શાવે છે કે દબાણમાં ઊંચાઈ કે ઊંચાઈ સાથે થતો ફેરફાર ભૌતિક રાશિ રો જી પર આધારિત છે. રો જીને વજન ઘનતા એટલે કે એકમ કદવાળા પદાર્થનું વજન કહે છે. મોટા ભાગના પ્રવાહીઓ અદબનીય હોવાથી રો જી ઓછી ઊંચાઈના તરલ સ્તંભ માટે અચળ રહે છે. હવા જેટલા તરલ માટે ઘનતા રો પૃથ્વીની ઊંચાઈ તાપમાન વગેરે પર આધારિત છે. તેથી હવા માટે વજન ઘનતાનું મૂલ્ય અચળ ગણી ન શકાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્ર ખુલ્લું હોવાથી પ્રવાહીની મુક્ત સપાટી પર વાતાવરણનું દબાણ હોય છે. તેથી વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે પી ઇઝ ઇક્વલ ટુ પી એ અને વાય ઇઝ ઇક્વલ ટુ એચ ઊંડાઈએ દબાણ પી સમીકરણ વનનું સંકલન કરીને મેળવી શકાય. સંકલન પી એ ટુ પી ઇન્ટુ ડી પી ઇઝ ઇક્વલ ટુ સંકલન ઝીરો ટુ એચ રો જી ડી પી. માટે પી માઇનસ પી એ ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. માટે પી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ રો જી એચ. સમીકરણ ટુ. અહીં પી ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ રો જી એચ એ નિરપેક્ષ દબાણ છે, જ્યારે પી માઇનસ પી એ તે બિંદુને ગેજ દબાણ અથવા હાઇડ્રોસ્ટેટિક દબાણ કહેવાય છે. પ્રવાહીમાં કોઈપણ બિંદુએ દબાણ પાત્રના આકાર કે ક્ષેત્રફળ પર આધારિત છે. આ હકીકતને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહે છે. આકૃતિમાં જોઈ શકાશે. જુદા જુદા આકાર ધરાવતા પણ એકબીજા સાથે જોડાયેલા પાત્રોમાં જ્યારે પ્રવાહી ભરવામાં આવે છે ત્યારે દરેક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ સમાન હોય છે. સમીકરણ ટુ સૂચવે છે કે જો બે બિંદુઓ સ્થિર પ્રવાહીમાં એક જ સમક્ષિતિજ સમતલમાં આવેલા હોય તો આ બંને બિંદુ આગળ દબાણ સમાન હોય છે. આર્કિમીડીઝનો સિદ્ધાંત. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલ પ્રવાહીના વજન જેટલું હોય છે અને તે વિસ્થાપિત કરેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉર્ધ્વ દિશામાં લાગે છે. જો પ્રવાહીની ઘનતા રો એફ અને ડૂબાડેલ પદાર્થનું કદ વી હોય તો ઉત્પ્લાવક બળ એફ બી ઇઝ ઇક્વલ ટુ રો એફ વી જી થાય, જે પદાર્થના વજનમાં થતા ઘટાડા જેટલું છે. ફ્લોટેશનનો નિયમ. જ્યારે પદાર્થનું વજન ડબલ્યુ એ તરતા પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત પ્રવાહીના વજન જેટલું હોય ત્યારે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે.
પહેલું, જો W ઇઝ ગ્રેટર ધેન એફ બી હોય તો પદાર્થ પ્રવાહીમાં ડૂબે છે. બીજું, W ઇઝ ઇક્વલ ટુ એફ બી હોય તો પદાર્થ પ્રવાહીમાં કોઈ પણ ઊંડાઈએ સમતોલ રહે છે. ત્રીજું, જો W ઇઝ લેસ ધેન એફ બી હોય તો પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે.